નમસ્તે મિત્રો, આજે હું તમને એક બહુ અગત્યની વાત કહેવાનો છું. આપ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિશે તો ઘણું બધું જાણતા હશો, પણ એની સિરમોર સંસ્થા ભવંસ કલા કેન્દ્ર વિશે આપ કેટલું જાણતા હશો? આપને નવાઈ લાગશે, હું એમ કહીશ કે ગુજરાતી, મરાઠી અને હિન્દી થિયેટર અત્યારે જ્યાં પણ છે એના પાયામાં ભવંસ કલા કેન્દ્ર છે. 1952માં આ સંસ્થાએ કોલેજિયેટ ઇન્ટર કોલેજિયેટ ચાલુ કર્યું અને આ સંસ્થા દ્વારા આ 60 વર્ષના ગાળાનો હું સાક્ષી છું. 1960થી ભારતીય વિદ્યા ભવન ચોપાટીના ઓટલે બેસીને આ જિંદગીમાં અહીંયા સુધી પહોંચ્યા છીએ. સાહેબ, કઈ કેટલાય ઉતાર ચઢાવ માણસની જિંદગીમાં આવે એવી રીતે કલા કેન્દ્રમાં પણ આવ્યા છે, પણ એ સંસ્થાએ જે કામ કર્યું છે એ અદ્વિતીય છે. તો મિત્રો, આ પેન્ડેમિકના સમયમાં, છેલ્લા 2 વર્ષમાં જ્યારે જીવન, માનવ જીવન સાવ અટકી ગયું હતું, ત્યારે એક સુંદર એક્ટિવિટી ચાલુ કરી, એકોક્તિઓ આખી દુનિયામાંથી મંગાવીને એમણે કલ્ચરને જીવંત કર્યું. તો આજે એક બીજી નવી એક્ટિવિટી લઈને ભવંસ કલા કેન્દ્ર ચોપાટી આપણી સામે આવી રહ્યું છે. આ એક્ટિવિટી એટલે શોર્ટ ફિલ્મ મેકિંગ. વિચાર કરો, તમે આજે એક નાનકડી ફિલ્મ બનાવતા બનાવતા ક્યાં પહોંચી શકો, અને ભવન કલા કેન્દ્ર તમને ક્યાં લઈ જવા માંગે છે એનો વિચાર કરો. મિત્રો, જો તમને નાટકમાં, સંસ્કૃતિમાં, ફિલ્મોમાં, સિરિયલોમાં રસ હોય તો આ તક ગુમાવવા જેવી નથી. તો ચાલો, શોર્ટ ફિલ્મ બનાવવા માટે તૈયારી કરો અને એક ભરપૂર ઈચ્છા શક્તિ સાથે, પોઝિટિવિટી સાથે આ એક્ટિવિટીમાં ભાગ લો એવી મારી તમને ખાસ ખાસ વિનંતી છે અને શુભેચ્છા પણ છે. અસ્તુ.